खरेखर सम श्रवण एकता हरी मरी ने काम करो तो भगवानी शक्ति प्रकट થશે। योगी बापाए આપેલું ब्रह्मसूत्र અત્યારે આપણા સમગ્ર સમાજમાં પછી ઇંગ્લેન્ડ હોય અમેરિકા હોય ભારત હોય ઓસ્ટ્રેલિયા ન્યુઝીલેન્ડ હોય સાકાર થઈ રહ્યું છે। જેને કારણે હરેક સમય ઉત્સવમાં આ ભક્તિથી કામ કરનાર સર્વ ભક્તોની ભક્તિ જોઈને મહારાજ પોતે પ્રગટ થાય છે અને એનો આનંદ સૌના હૈયામાં અનેરો આવે છે। આ પાછળ જો કોઈનું મોટા મોટો ફોર્સ હોય કોઈનું મોટા મોટો દાખલો હોય તપશ્ચર્યા હોય તો અશ્વિનભાઈ શાંતિભાઈ ને સંતો ની છે। અશ્વિનભાઈ શાંતિભાઈ હર્ષદભાઈ સર્વ સંતોએ દેશ પરદેશમાં જે વિચરણ કર્યું ત્યાં પણ જે દિલીપભાઈ ની આગેવાની છે સત્સંગ સંવર્ધન કેન્દ્રના સર્વ ભક્તો જે ભક્તિ કરી રહ્યા છે એના પરિણામ રૂપે યોગી મહારાજ નું આ બ્રહ્મસૂત્ર સૌના જીવનના વર્તનમાં સાકાર થયેલું જોઈ શકાય છે। એ ખરેખર સંતોનો સાચો મહાત્મ્ય છે। શાંતિભાઈના તો આપણે સર્વ ગુણ સંપન્ન એવા સાધુને આપણને એને નસીબની ભેટ મળી યોગી મહારાજની કાકાજી પપ્પાજીની આપણા પર બહુ મોટી કૃપા કહેવાય। એમના હેતને લઈને એમની પ્રાર્થનાને લઈને એમના દાખલાને લઈને એમના વિચરણને લઈને આપણા સૌના હૃદયમાં પ્રભુને રાજી કરવાનો જે ભાવ ભક્તિ પ્રગટ્યા છે અને એને કારણે ભગવાનનું જ ગમતું કરવું છે આપણું ગમતું મૂકવું છે અને ભગવાનનું ગમતું સૌમાં નિર્દોષ ભાવ રાખી પ્રભુના ભાવે સેવા ભક્તિ કરો સર્વના ગુણગાનને મહિમા ગાવ। આ મહિમા ભાવ ફેર માથાકૂટમાં ભૂલે ચૂકે નથી કરવું એ રૂપી જે જાગ્રતતા રાખીને બધા જીવન જીવી રહ્યા છો જેને કારણે એક અદભુત અક્ષરધામના સમાજનું સર્જન થઈ રહ્યું છે અને એ જ જીવન જીવીને સર્વ સમાજે અશ્વિનભાઈ શાંતિભાઈ સંતોનો સાચો પ્રાગટ્ય પણ ઉજ્યો છે। કાકા પપ્પા બા યોગી મહારાજ શાસ્ત્રીમાન મહારાજને ગુણાતીતને સાચો ભેટ આપી છે। ખરેખર આવું જીવન જીવીએ તો પ્રભુ ખૂબ રાજી રાજીને રાજી આ સંતોનો દાખલો સફળ થયો ગણાય। તો આપણે બધા આજે શાંતિભાઈના જન્મદિવસે પ્રાર્થના કરીએ। હજુ કયા એવી એ બાબતની કચાશ હોય મંડળમાં ઘરમાં અને સમગ્ર સત્સંગ સમાજમાં તો એ આપણે ટાળવા માટે કૃત નિશ્ચય થવું છે। પ્રભુની પ્રાર્થનાનું બળ લેવું છે। તન મન ધન ને આત્માથી સેવા કરીને પ્રભુની પ્રસન્નતા કરી અને આપણે આવું બનવું છે બનવું છે બનવું છે।